કેમ ભાઈ વિશાલ, શું કરે છે અને અહીંયા માતાજીના મંદિર આગળ આવીને શું વિચાર કરે છે? કઈ નહીં મારા ભાઈ, એ વિચાર કરું છું કે આજે આ મંદિર કેટલું સુંદર લાગે છે, જો તો ખરી. હા મારા ભાઈ, સાક્ષાત દેવી માતા ઉભા હોય એવું લાગે છે. અને હા વિશાલ, ભાભી શું કરે છે? ભાભીનો ફોન પણ આવે છે કે નહીં? અરે નાના મારા ભાઈ, એનો ફોન તો ક્યારનો નહીં આવતો. કેમ, શું થયું? કેટલા સમયથી આવતો નથી? લગભગ એક વર્ષ જેવું થઈ ગયું છે. હે, શું વાત કરે છે? તે એને કોઈ કીધું છે એટલે જ નહીં આવતો હોય. નાના મારા યાર, આમાં મારો કોઈ જ ભાગ નથી. તો પછી ફોન ના આવે એવું બને જ નહીં. જો મારા યાર, એને હું મારા જીવ કરતાં વધારે ચાહતો હતો. ખબર નહીં એને કેમ મારી સાથે આવું કર્યું. લાગે છે કે મારા પ્રેમમાં કંઈક કમી રહી ગઈ છે, એટલે એને મારી સાથે બેવફાઈ કરી. વિશાલ, મેં એવું સાંભળ્યું છે કે એના બીજે લગ્ન થઈ ગયા છે. હા ભાઈ, ખબર છે મને. તો પછી તું ચૂપ થઈને કેમ બેઠો છે? તું કંઈક એવું કરીને બતાવ કે એને પણ અફસોસ થાય કે મેં આનો સાથ ખોટો છોડ્યો. હા રાણા, હું સારા સમયનો ઇંતજાર કરું છું. પણ છોડને રાણા, એની જરૂર કંઈક મજબૂરી હશે, નહીં તો એ ક્યારેય મારી સાથે આવું કરે જ નહીં. જે માણસ મને પૂછ્યા વગર પાણી ના પીતું, એ આજ મને યાદ પણ કરતું નથી. પણ હા રાણા, જ્યારે એની મારી યાદ આવશે ને, ત્યારે અડધી રાતે ઊભી કરીને રોવડાવશે. હા વિશાલ, મને પણ એવું જ લાગતું હતું કે આ માણસ કોઈ દિવસ તારી જોડે દગો કરશે જ નહીં. કેટલો પ્રેમ કરતી હતી તને, પણ ખબર નહીં આ બધું થયું કઈ રીતે, અચાનક કંઈ ખબર ના પડી. આજ સુધી કોઈ નહીં સમજ્યું તો પછી તું કેવી રીતે સમજી શકીશ? હા મારા ભાઈ, પણ તને કેવું લાગે છે, એ હવે તારી લાઈફમાં પાછી આવશે કે નહીં? જો રાણા, જે એકવાર તમને છોડીને જાય એ કદી આપણા નહીં, અને જે પોતાના હોય એ કદી છોડે નહીં. એ હવે કદાચ પાછી આવે મારી લાઈફમાં, તો હવે આ વિશાલના દિલમાં એના માટે એક જરાય જગ્યા નથી. કેમ કે મારી જિંદગીના બધા ખરાબ દિવસો મેં એકલા ગુજાર્યા છે, તો આવા સારા દિવસોમાં કોઈનો ગુલામ કેમ બનું? એકદમ કરેટ હો મારા વાલા, હવે કંઈક વાતમાં દમ લાગે છે. ભાઈ, મારું કેવું માને તો આ પ્રેમ પ્રેમમાં પડતો જ નહીં, કેમ કે આવા લવના લફડામાં કંઈ જ લેવાનું નથી. આજકાલ તો આ દોસ્તીમાં જ મજા છે. હા મારા વાલા, હો આજથી આ પ્રેમ બેમ બધું બંધ. નો લવ નો ટેન્શન. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને એક એપ્લિકેશનની માહિતી આપી દઉં, અને હું તમારા બધાના માટે એક સરસ મજાની એપ્લિકેશન લઈને આવી ગયો છું, અને એ એપ્લિકેશનમાં તમે લાખોથી લાખો રૂપિયા કમાઈ શકો છો. તો મિત્રો, જાણો એ એપ્લિકેશન શું છે? શું તમે એવું કામ કરો છો કે જ્યાં તમે જાણો કે સૂઈ જાઓ કામ કરીને ન કરો, તમે આ દુનિયામાં હો કે ના હો, છતાં પણ તમને આવક મળે તો કેવું થશે? કોઈ પણ વિલંબ કર્યા વિના હમણાં જ યુટ્યુબ સાથે નોંધણી કરો, અને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરો, અને કમાણીનું સાવધાન મેળવો. લિંક દ્વારા જોડાઓ યુટેક બિઝનેસ ઇન્સ્ટોલ કરીને, અને નોંધણીનો લાભ મેળવવામાં આઈડી 1467032131નો ઉપયોગ કરીને નોંધણી કરાવો. અને મિત્રો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તમને ઘણો બધો ફાયદો પણ થાય છે. તો મિત્રો, રાખવાની જોઈ રહ્યા છો, જાઓ જલ્દી, અને મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, અને એને ડાઉનલોડ કરી લો. અને મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મારા બધા ચાહક મિત્રોને જય માતાજી, જય શ્રી કુતર, જય વાઘેશ્વરી, જય માતાજી. અને હવે નિહાળો આગળ આપણો વિડીયો. અરે હું તમને બંનેને આખા ગામમાં ગોતું છું, અને તમે બંને અહીંયા બેઠા છો. અરે વિજય, ઘરે બેઠા બેઠા મને કંટાળો આવતો હતો, એટલે હું અહીંયા મંદિરે આવ્યો. તો અહીંયા વિશાલ બેઠો હતો, તો અમે બંને અહીંયા બેઠા છીએ. એવું છે? તો વિશાલ કેમ કંઈ બોલતો નથી? મૂડ લાગતું નથી? ભાઈ, એ થોડો ટેન્શનમાં છે. તે ટેન્શનમાં હોય જ ને, કેમ કે એની જાનું હવે એની રહી નથી, અને એને ફોન પણ નથી આવતો, એટલે બિચારો ટેન્શનમાં હોય જ ને. વિજય, બંધ થઈ જા અને જવા દે બધું. શું જવા દઉં? જે છે એ તો કહું છું. અને વિશાલ, તને ખબર છે તારી જાનુના લગ્ન થઈ ગયા છે? અને સાંભળ, આજે હું તારી જાનુને ભારી હતી, એના ઘરવાળાના સાથે બજારમાં હતી. વિશાલ, આમ તો તું આખા ગામમાં મોટી મોટી વાતો કરે છે, અને તારી જાનુને તને દગો આપ્યો એને કેમ કંઈ કહેતો નથી? અરે વિજય, તું પણ શું યાર એની વાત કરે છે, જવા દે ને બધું, જે ગઈ ગઈ, હવે આખો દિવસ એની શું વાત? અરે રાણા, એ તો ગઈ, પણ આ બિચારાને રડતો મિલી ગઈ ને. જો તું આના મોઢા પર જો, કેવું લાગે છે, સાવ ઉદાસ થઈ ગયું છે. હ
હું એ ભૂલવા માંગુ છું અને તું મને બધું પાછું યાદ અપાવે છે. હું ક્યારનો સાંભળું છું, તું આવ્યો ત્યારનો મારા વિશે બક બક જ કરે છે. મારા મનમાં કે તું હમણાં ચૂપ થઈ જઈશ, હમણાં ચૂપ થઈ જઈશ, પણ લાગે છે કે તું એમના એમ તો ચૂપ નહીં જ થાય. અરે અરે વિશાલ, આ શું કરે છે? છોડી દે ને, એ મરી જશે. વિજય, હું તને ક્યારનો નતો કહેતો કે ચૂપ થઈ જા, પણ તું ચૂપ થતો જ નથી. ખબર નથી કે વિશાલનું મૂળ ઓફ છે. જ્યાં તોડવાનું હોય ત્યાં તો કઈ તોડીને ઊંધો નથી પડતો, અને અહીંયા મને બીવરાવે છે. હવે ચૂપચાપ મારું મગજ છટકે એ પહેલા તું અહીંયાથી જતો રહે, નહીં તો તને અહીંયા જ પૂરો કરી દઈશ. રાણા, લાગે છે કે આ લોકો મને ચેનથી નહીં જીવવા દે, હવે મારે જ કંઈક કરવું પડશે. રાણા, ચાલ તું મારી સાથે અત્યારે જ પેલી દગાબાજને એના ઘરેથી ઉઠાવી લઈએ. અરે ભાઈ વિશાલ, તું પણ શું ગાંડા જેવી વાત કરે છે? મહેસાણા અહીંયા પડ્યું છે, જવા દે ને એ બધું. આવા કૂતરાઓ તો પસ્યા કરે, અને એમાં કંઈ મનમાંથે ના લેવાનું હોય. અને ચાલ હવે ઘરે, બહુ મોડું થઈ ગયું છે, મમ્મી પપ્પા ઘરે રાહ જોતા હશે. રાણા, તું જા ઘરે, હું થોડી વાર રહીને આવું. હા, પણ અત્યારે કઈ જતો નહીં, અને ઘરે જઈને સુઈ જજે. મારી સાથે ભોળી બનવાના નાટક કરે છે, એક વર્ષ પછી હવે યાદ આવી મારી. સોરી સર, મારી મજબૂરી હતી એટલે મારે બીજે લગ્ન કરવા પડ્યા. હવે તું મારા આગળ ખોટા નાટક ના કર, મને બધી જ ખબર પડી ગઈ છે કે તને કોઈ મારાથી રૂપિયા વાળું મળી ગયું છે, અને તારે કોઈ મજબૂરી હતી તો મને એવા સમયમાં કેમ નહીં, અને હવે સારો સમય આવ્યો એટલે મને ફોન કર્યો. એટલે બે વફા, હવે તને દૂરથી સલામ. સલામ દૂરથી સલામ દૂરથી.